नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में बधा विद्यार्थियों नु स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 થી 12 बराबर એટલે કે ધોરણ 9 10 11 અને 12 આ ચારે ધોરણોમાં અંગ્રેજી વિષયમાં આજનો આપણો ટોપિક છે ટેન્સિસ એટલે કે કાળ, જે આપણે કાળ પરિચય મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો બરોબર। ઓલરેડી તમે આગળના ધોરણોમાં કાળો વિશે અભ્યાસ કર્યો જ હશે, પરંતુ આજે આપણે રિવિઝન રૂપે કાળ છે એ ટૂંકમાં માહિતી મેળવવાની છે બધા કાળો વિશે વિદ્યાર્થી મિત્રો। તો ધોરણ 9 થી 12 ની અંદર અંગ્રેજી વિષયમાં આજે આપણે કાળો વિશે માહિતી મેળવશું। તો સૌથી પહેલા ઇન્ફોર્મેશન અબાઉટ ટેન્સ બરાબર, ઇન્ફોર્મેશન એટલે માહિતી, અબાઉટ ટેન્સ એટલે કાળ વિશેની માહિતી આજે આપણે મેળવવાની છે। તો ત્રણ ભાગની અંદર વિડિયો છે ડિવાઇડ કરેલો છે વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે સિમ્પલ ટેન્સિસ બરાબર એટલે કે જેટલા સાદા કાળ છે એના વિશે ટૂંકમાં માહિતી મેળવવાની છે। કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે ઓલરેડી તમે કાળો વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ બરાબર, તો રિવિઝન રૂપે આજે આપણે ફરી એકવાર કાળ છે એ રિવાઇઝ કરવાના છે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમને બેઝિક માહિતી આપું કાળ વિશે। તો અંગ્રેજી ગ્રામર ની અંદર બરોબર છે મુખ્ય ત્રણ કાળ આવેલા છે બરોબર છે, અંગ્રેજી ગ્રામર માં ત્રણ કાળ મુખ્ય છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ। એટલે કે અત્યારે જે સમય ચાલે છે વર્તમાન કાળ છે, સમય જે જતો રહ્યો છે ભૂતકાળ છે, અને હવે પછી જે સમય આવશે એ ભવિષ્ય કાળ નું સૂચન કરે છે। તો મુખ્ય ત્રણ કાળ છે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ। અને ટોટલ જો આપણે ગ્રામર માં કાળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 12 કાળ છે। ખાસ યાદ રાખજો મુખ્ય ત્રણ અને ટોટલ કાળ કેટલા છે 12। તો આ 12 કયા, તો કે વર્તમાન કાળ છે, તો વર્તમાન કાળ ની અંદર વર્તમાન કાળ ના ચાર પ્રકાર પડે છે, સાવ કાળ એટલે કે સાદો વર્તમાન કાળ, ચાવ કાળ એટલે ચાલુ વર્તમાન કાળ, પૂર્વ કાળ એટલે પૂર્ણ વર્તમાન કાળ, અને ચા બરાબર છે। તો કઈ રીતે 12, તો કે વર્તમાન કાળ છે એના ચાર પ્રકાર, સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। એ જ રીતે ચાર ભૂતકાળના છે, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ। એ જ રીતે ચાર ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ। તો આ વિદ્યાર્થી મિત્રો 12 છે એ ટોટલ કાળ છે, મુખ્ય 3 છે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, અને ટોટલ 12 કાળ છે, એના નામ મેં તમને જણાવ્યા બરાબર છે। તો આજે આપણે ત્રણેય સાદા કાળ વિશે માહિતી મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બરાબર। એ પણ આપણે ટૂંકું એના જે નિયમો છે બરાબર છે, એની વાક્ય રચનાઓ ખાસ અને ઓળખ સૂચક શબ્દો જે આવે છે કાળ અને વાક્ય ઓળખવા માટે, કાળ ઓળખવા માટે એના વિશે માહિતી મેળવશું। તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો ત્રણ મુખ્ય કાળ છે અને ત્રણેય મુખ્ય કાળના ચાર પેટા પ્રકાર પડે છે, તો ત્રણ મુખ્ય અને ટોટલ 12 કાળ। અને એ પણ હું તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે આ 12 કાળમાંથી 9 કાળ છે એનો આપણે ધોરણ, તમે છઠ્ઠા ધોરણથી કાળ શીખતા જાઓ છો, છઠ્ઠા સાતમા આઠમાથી લઈને 12મા ધોરણ સુધી કાળનો અભ્યાસ કરાવવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો 6 થી 12 ધોરણ બરાબર છે, આટલા ધોરણોમાં તમારે 12માંથી 9 કાળ છે એની માહિતી મેળવવાની છે। કારણ શું, તો કે ત્રણ કાળ એવા છે કે જેનું એક્ટિવમાંથી પેસિવની વાક્ય રચના બનતી નથી, એટલે ખાસ એનો કાંઈ આપણે ભણતરમાં એટલો બધો ઉલ્લેખ કરવામાં આવતો નથી। ખાસ યાદ રાખજો 12 કાળમાંથી 9 કાળ નો આપણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરીએ છીએ। તો એ ત્રણ કાળ કયા, તો કે ચાલુ ભવિષ્યકાળ બરાબર છે, ત્યાર પછી પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એવા છે કે જેનું એક્ટિવમાંથી પેસિવની વાક્ય રચના છે ને, એટલે આપણે એટલો બધો એનો ખાસ ઉલ્લેખ થતો નથી। તો વિદ્યાર્થી મિત્રો 12માંથી 9 કાળ છે એ મેઇન આપણે શીખવાના છે બરાબર। તો ચાલુ કરીએ, તો સૌથી પહેલા આજે આપણે
આ સાદા કાળ છે એના વિશે માહિતી મેળવશું બરાબર છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સિમ્પલ એટલે સાદો પ્રેઝન્ટ એટલે વર્તમાન ને ટેન્સ એટલે કાળ સિમ્પલ એટલે સાદો પાસ્ટ એટલે ભૂત ને ટેન્સ એટલે કાળ સિમ્પલ એટલે સાદો ફ્યુચર એટલે ભવિષ્ય ટેન્સ એટલે કાળ તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ તો સાદો ભૂત કાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ તો સાદો ભવિષ્ય કાળ તો સૌથી પહેલા હું તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળ વિશે માહિતી આપું તો સૌથી પહેલા આપણે જોઈએ સાદા વર્તમાન કાળમાં એની વ્યાખ્યા નિયમો શું તો કે રોજિંદી આપણે રોજબરોજની જેટલી ક્રિયાઓ કરીએ છીએ એ બધી સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે છે તો હવે એના ઓળખ સૂચક શબ્દો કયા છે તો કે ઓલવેઝ ડેઈલી આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એવરીડે ત્યાર પછી ઓફન અને ઓફટન ને શું વચાય ઓફન ત્યાર પછી સમટાઇમ્સ બરાબર આ જે કાળ છે સાદો વર્તમાન કાળ એનો ઓળખ સૂચક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો એટલે કે તમને વાક્ય આપેલું હોય તો કેમ ખબર પડે કે કયા કાળનું છે તો જો શબ્દ તમે આ પાકા કહી દો તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે ભઈ આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે હવે એના નિયમો છે જે તમે શીખતા જાઓ છો વિદ્યાર્થી મિત્રો કે સાદા વર્તમાન કાળમાં કે s w s c h s h x કે o આપેલા હોય ક્રિયાપદમાં તો ક્રિયાપદના અંતે es પ્રત્યય લગાડવાનો ત્યાર પછી ક્રિયાપદના અંતે y હોય અને y ની પહેલા સ્વર હોય તો માત્ર s પ્રત્યય લાગે અને y ની પહેલા વ્યંજન હોય તો y નો i કરીને es પ્રત્યય લાગે આવા નિયમ તમે શીખતા જાઓ છો બરાબર આગળના ધોરણોમાં તમે આ શીખી ગયા છો હવે ખાલી તમારે ઓળખ સૂચક શબ્દ અને એની વાક્ય રચના છે એના વિશે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો સાદા વર્તમાન કાળના ઓળખ સૂચક શબ્દો આ પ્રમાણે છે ત્રણેય કાળના આપણે ઓળખ સૂચક શબ્દ છે એનો પહેલા અભ્યાસ કરીએ સાદો ભૂતકાળ છે તો સૌથી પહેલા સાદા ભૂતકાળની વ્યાખ્યા શું તો કે ભૂતકાળમાં અથવા તો વીતી ગયેલ સમયમાં કોઈ ક્રિયા કે ઘટના પૂરી થઈ ગઈ હોય ઈ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય હવે એમાં કયા કયા શબ્દો આવે તો કે યસ્ટરડે આ મેઈન છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ત્યાર પછી લાસ્ટ વાળા બધા લાસ્ટ વાળા બધા છે તો આ કયા લાસ્ટ વાળા બધા તો કે લાસ્ટ ડે લાસ્ટ નાઈટ લાસ્ટ વીક બરાબર છે લાસ્ટ મંડે લાસ્ટ મંથ તો લાસ્ટ શબ્દ આવે તો સમજવાનું સાદો ભૂતકાળ છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અગો વન્સ એટલે એક વખત બરોબર છે તો આવા શબ્દો આની અંદર આવે છે હવે એની આપણે વાક્ય રચના લેશું તો એના નિયમો શું છે તો કે ઈડી પ્રત્યય મૂકવા એટલે ક્રિયાપદના અંતે જો વિદ્યાર્થી મિત્રો ઈ હોય દાખલા તરીકે ડાન્સ તો ડી એ એન સી ઈ તો એમાં ડી પ્રત્યય મૂકો તો ડાન્સ નું ભૂતકાળ બની જાય છે વિદ્યાર્થી મિત્રો એ કઈ નિયમ છે બીજું છે કે ક્રિયાપદના અંતે એલ આપેલ હોય કોઈ એવો શબ્દ હોય ક્રિયાપદ કે એમાં એલ આપેલ હોય તો એલ ને બેવડાવી અને ઈડી પ્રત્યય મૂકવામાં આવે છે ત્યાર પછી ત્રીજો નિયમ એવો કહે છે કે ક્રિયાપદના અંતે વાય હોય તો માત્ર ઈડી પ્રત્યય લાગે દાખલા તરીકે પ્લે પી એલ એ વાય તો પ્લે નું પ્લે બરાબર છે અને ત્યાર પછી ક્રિયાપદના અંતે વાય હોય ને વાય ની આગળ વ્યંજન હોય તો વાય નો આઈ કરીને ઈડી પ્રત્યય લાગે દાખલા તરીકે ટી આર વાય ટ્રાય તો ટી આર વાય નો આઈ થઈ જાય ટી આર આઈ ઈ ડી ટ્રાઇડ આવા નિયમ એની અંદર આવે છે એની વાક્ય રચના વિશે અભ્યાસ કરીશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી સાદો ભવિષ્યકાળ તો સાદો ભવિષ્યકાળ છે એ શું તો કે હવે પછીના સમયમાં કોઈ ક્રિયા કે ઘટના બનવાની છે હજી બાકી છે બની નથી તો એવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય એમાં વધારે શું આવે તો કે ટુમોરો બરાબર છે ટુમોરો છે ત્યાર પછી વેન વાળા શબ્દ છે વાય છે આવા શબ્દ છે એ આની અંદર દર્શાવવામાં આવે છે ટુમોરો છે વેન વાય વગેરે આની અંદર દર્શાવવામાં આવે છે ત્રણેય કાળમાં બરાબર વર્તમાન પરિસ્થિતિ ભૂતકાળની પરિસ્થિતિ અને હવે પછીનો સમય એટલે ભવિષ્યકાળ બતાવે ઓલવેઝ ડેઈલી એવરીડે ઓફન સમટાઈમ યસ્ટરડે લાસ્ટ વાળા બધા શબ્દો અગો અને વન્સ ટુમોરો વેન વાય આટલું યાદ રાખો મિત્રો ટૂંકું અને ટચ ત્રણ કાળ આપણે લઈ છે બેઝિક માહિતી છે રિવિઝન ચાલે છે બરાબર છે આ ખાસ શબ્દ તમને ખબર હોવા જોઈએ વાક્ય ઓળખવા માટે કે કયા કાળનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્રમશઃ ત્રણેય કાળની વાક્ય રચના છે એ જોઈએ
એટલે કાળ છે તમને વધારે સમજમાં આવે બરાબર છે તો સૌથી પહેલા સાદો વર્તમાન કાળ છે તો એમાં ત્રણ પ્રકારની વાક્ય રચના આવશે સાદા વર્તમાન કાળની ત્રણ પ્રકારની વાક્ય રચના આવે વિદ્યાર્થી મિત્રો એક છે અકાર એક છે નકાર અને એક છે પ્રશ્નાર્થ હકાર નકાર અને પ્રશ્નાર્થ સાદો વર્તમાન કાળ હકાર વાક્ય રચના નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના આ ત્રણ પ્રકારની વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના આની અંદર આવે છે બરાબર છે તો આપણે જોઈએ કે કોઈ પણ અંગ્રેજીમાં વાક્યની શરૂઆત છે હંમેશા કર્તાથી થાય છે કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ એસઈએસ વાળું પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ એવી રીતના આમાં તો કે કર્તા પ્લસ ડુ કે ડસ પ્લસ નોટ નકાર છે એટલે પ્લસ મૂળ ક્રિયાપદ બરાબર છે પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ હવે પ્રશ્નાર્થ છે તો એમાં ડુ ડસ વિદ્યાર્થી મિત્રો આગળ લઈ લેવાનું પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે પહેલો અક્ષર કેપિટલ થાય નિયમ છે ઇંગ્લિશમાં ડોડાસ સાથે કરતા પ્લસ મૂળ ક્રિયાપદ કારણ કે ડોડાસ આવ્યો એટલે મૂળ ક્રિયાપદ આ વિદ્યાર્થી મિત્રો સાથે હોવાનો નિયમ તો લાગશે જ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ છેલ્લે ક્વેશ્ચન માર્ક તો આ વિદ્યાર્થી મિત્રો આની વાક્ય રચના થઈ કરતા મૂળ ક્રિયાપદ એસીએસ રૂપ કર્મ અન્ય શબ્દ ત્યાર પછી ડોડાસ કરતા ડોડાસ નોન મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ ત્યાર પછી ડુડસ છે આગળ લઈ લ્યો કર્તા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક બરાબર છે હવે એવા એવી જ રીતે આપણે આ કાળની વાક્ય રચના લઈએ તો કે સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળની અંદર શું આવશે તો એની વાક્ય રચના વિશે આપણે અભ્યાસ કરીએ સાદા ભૂતકાળની વાક્ય રચના તો સાદા ભૂતકાળની વાક્ય રચનામાં કર્તા પછી ક્રિયાપદ प्लस कर्म प्लस अन्य
प्लस नॉट प्लस मूल क्रियापद प्लस कर्म प्लस अन्य शब्द बराबर छे। आमा कर्ता प्लस सेल्वी प्लस कर्म प्लस क्रियापद नो रूप प्लस अन्य शब्द नी रीतना आवशे विद्यार्थी मित्रों। हवे जो सादा भविष्यकाल नी अंदर वाक्य रचना आपणे जे जोवानी छे विद्यार्थी मित्रों, તો ત્યારે તમે સેલ વાપરી શકો છો અને ઈ પણ પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન એટલે કે આઈ અને વી સાથે જ, બરાબર છે? આઈ અને વી સાથે જ સેલ નો ઉપયોગ થાય છે અને વાક્ય કેવું હોવું જોઈએ? નકાર અથવા તો પ્રશ્નાર્થ। આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। હવે કર્તા પ્લસ સેલ્વી પ્લસ क्रियापद रूप प्लस कर्म प्लस अन्य शब्द नकारी वाक्य रचना छे तो कर्ता प्लस सेल के विल बराबर छे वाक्य रचना नो नकार छे એટલે પછી क्रियापद प्लस कर्म प्लस अन्य शब्द नकार छे એટલે હવે सेल विल આગળ લઈ લો પહેલો અક્ષર કેપિટલ થઈ ગયા છે सेल विल प्लस कर्ता नोट निकली जाए नकार वाक्य रचना नहीं એટલે ક્રિયાપદ પ્લસ કર્મ રૂપ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ વેસ્ટર્ન માર્ક બરોબર છે। આ રીતે વિદ્યાર્થી મિત્રોને ખાસ યાદ રાખજો કર્મ છે બે પ્રકારના, એક તો મુખ્ય કર્મ હોય છે અને ગૌણ કર્મ હોય છે। કર્મના બે પ્રકાર પડે છે વિદ્યાર્થી મિત્રો, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ, જેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ, ઓબ્જેક્ટ 1 એન્ડ 2, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ। તો આજે આપણે સિમ્પલ ટેન્સ ની અંદર ત્રણેય કાળની વ્યાખ્યા અને ઉપયોગ જોયો, ત્રણેય કાળની વાક્ય રચના અને ત્રણેય કાળના જે ઓળખસૂચક શબ્દ છે એના વિશે અભ્યાસ કર્યો। ખાસ કાળની અંદર એટલું ખબર હોવું જોઈએ એનો ઉપયોગ, ઓળખસૂચક શબ્દ અને ખાસ એની વાક્ય રચના। તો આજે આપણે ધોરણ 9 થી 12 માં બેઝિક માહિતી જે કાળ હતા સિમ્પલ ટેન્સ છે એ અહીંયા હું આજે પૂરા કરું છું। અસ્તુ જય હિન્દ વંદે માતરમ।